નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આવતીકાલે આપણે મિત્રો ટેસ્ટ નંબર 26 આપણે જોઈ હતી, 120 માર્કનું જે આપણું પેપર હતું તેમાં, બરાબર. એની અંદર આપણે પહેલો વિભાગ મેટની ચર્ચા કરી હતી મોડેલ પેપરની અંદર. તો આજે આપણે એ જ પ્રશ્ન પેપર છે એમાં આપણે સેટ એટલે કે બીજો વિભાગ જે 80 માર્કમાં તમારો પૂછાય શૈક્ષણિક યોગ્યતા કસોટી, તેની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સેટમાં જતા રહીએ, બરાબર. અહીંયા તમને પ્રશ્ન આપેલા છે જે તમે જોઈ શકો. આપણે હવે આજે ચર્ચા કરવાની છે કે 41થી માંડીને 120 સુધીના પ્રશ્નો જે છે, ગણિત, વિજ્ઞાન, સામાજિક, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તો એ સેટના પ્રશ્નો કેવા પ્રકારના પૂછાવાની શક્યતાઓ જે છે, બરાબર, જેના આધારે તમે તૈયારી પણ કરી શકો. તો અહીંયા આપણે મિત્રો સંપૂર્ણ ગણતરી સાથે સોલ્યુશન સાથે આપણે જોવાનું છે, બરાબર. તો અને બીજી વાત કે ઘણા બધા વ્યક્તિઓના મેસેજ આવતા હોય છે, સાહેબ બીજા વિડીયો મૂકો. તો ખાસ વાત કરવાની કે NMMS અને જ્ઞાન સાધના બે કોમન પરીક્ષા છે, બરાબર. બેનો અભ્યાસક્રમ સેમ છે, ખાલી વિષય થોડાક વધારે ઉમેર્યા છે, અને બીજું કે આમાં ખાલી જ્ઞાન સાધનામાં 8મા ધોરણનું પૂછાવાનું છે. તો એના આધારે તમે મિત્રો આપણી ચેનલની અંદર જશો મેન, અને એમાં તમે પ્લેલિસ્ટમાં જશો તો તમને વિજ્ઞાન, સામાજિક અને ગણિતના વિડીયો તમને 8મા ધોરણના મળી રહેશે. એ ઉપરાંત મેટ જે છે પહેલો વિભાગ, એ NMMS અને જ્ઞાન સાધનાની અંદર સેમ છે, કોઈ ફેરફાર છે નહીં. તો NMMSના જે મેટના વિડીયો જે છે એ તમે જોઈ શકો છો, જે તમને જ્ઞાન સાધના માટે ઉપયોગી થશે. આમાં તમે ઉપર પ્રશ્ન જોયા એમાં તમને ખબર હશે કે આ જે NMMSમાં જે મેટ પૂછાય છે એ જ્ઞાન સાધનામાં પૂછાય. તો આવી રીતે આપણે પ્લેલિસ્ટમાં જઈ અને વિજ્ઞાન, સામાજિક, ગણિત અને મેટ આ તમામના વિડીયો જોઈ લેવા. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર 41થી, કે તમને જે સંખ્યા રેખા આપેલી છે એની અંદર જે સી બિંદુ આપેલું છે એ જગ્યા પર જવાબ શું આવે. તો આવા પ્રશ્નો જ્યારે આવે મિત્રો ત્યારે તમારે ખાસ ઓપ્શનમાં જોઈ લેવાનું. તો ઓપ્શનમાં તમે જુઓ એ, બી અને સી, તો એની અંદર છેદમાં તમને 3 આપેલા છે. કેટલા આપેલા છે? 3 આપેલા છે, બરાબર. અને એના પછી અહીંયા બગડો આવે છે, બરાબર. તો છેદમાં 3 છે અને ઉપર 6 મૂકી દઉં તો અહીંયા ઉડી જાય 3 × 2 = 6, એટલે 2 તો આવી ગયા. તો આની પહેલાંને શું આવે? તો કે 5 ના છેદમાં 3 જવાબ આવે. આ તમારો ફાઇનલ જવાબ છે, પણ એવી રીતે ઓપ્શન પણ જોઈ લેવાના. તો પહેલો ઓપ્શન 4 ના છેદમાં 3 એ તો નહીં જ આવે, 5 ના છેદમાં 3 એ આવશે. પણ ડી ઓપ્શન જુઓ, બી અને સી બંને છે, તો સી ઓપ્શનને ચકાસો. તો 3નો ગુણાકાર 1 સાથે, એટલે 3 × 1 = 3, 3 ને 2 = 5, તો 5 ના છેદમાં 3 તો એમાંય થાય છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી, વિકલ્પ બી અને સી બંને સાચા છે, એટલે ડી જવાબ આમાં આવશે. ચાલો આના પછી નેક્સ્ટ આપણે જઈએ પ્રશ્ન નંબર 42મો પ્રશ્ન, બરાબર. આમાં તમારે શું કરવાનું છે? 5ને તમે ભાગાકારમાં છે તો ગુણાકારમાં લઈ જાઓ, અને 3x - 1 ભાગાકારમાં છે તો એને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ. બંને સાથે તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 2 ના છેદમાં 1, બરાબર. એટલે હવે એ તમારે કેવી રીતે કરવાનું છે? તો કે આ 5 જે છે એને આ બાજુ લાવો, એટલે એ થઈ જશે 4x + 1, અને બરાબર. અને 9 હતા એની સામે જશે 3x - 1, બરાબર. અહીંયા એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે, એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. ગુણાકાર કરી નાખો, સરખા ચલવાળા પદ એક બાજુ લઈ જાઓ, સંખ્યાવાળા પદ એક બાજુ લઈ જાઓ, પછી એની ગણતરી કરી નાખો, એટલે તમને જવાબ મળશે બી. પણ બે એવો કોઈ ઓપ્શન નથી, પણ 2 ના છેદમાં 1, બરાબર, એવો ઓપ્શન તમને એ મળશે. આવી રીતે તમારો જવાબ મળશે. ચાલો એના પછી 43 નંબરનો પ્રશ્ન, કે ભાઈ એક લંબચોરસની પરિમિતિ 13 સેમી અને તેની પહોળાઈ 2.3 ના છેદમાં 4 સેમી હોય તો લંબાઈ તમારે ગોતવાની છે. તો સૌપ્રથમ તમારે મિત્રો પરિમિતિનું સૂત્ર મૂકી દેવાનું છે લંબચોરસની. પરિમિતિ બરાબર 2 × 2 = લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. પરિમિતિ 13 આપેલી છે બરાબર લંબાઈ ગોતવાની છે, એટલે આ રીતે તમે મૂકશો એટલે 11ના પરિમિતિ તમારા થશે 13 હતી એના છેદમાં 2 આવી જશે ગુણાકારમાં હતા એટલે, અને ઓછા વત્તા 11ના છેદમાં 14 હતા તો એ આ બાજુ આવે એટલે ઓછા થઈ જાય, આ બાજુ વધે લંબાઈ, બરાબર. એટલે હવે તમારો લસા લઈને તમે ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 15 ના છેદમાં 4, બરાબર. તો એવો આપણો ઓપ્શન છે સી, 15 ના છેદમાં 4, એટલે આ રીતે તમે ગણતરી કરી અને જવાબ તમે ટીક માર્ક કરી શકો છો. ચાલો એના પછી મિત્રો 44 નંબરનો પ્રશ્ન, કે બાજુમાં દર્શાવેલ એક્સનું મૂલ્ય શોધો. તો અહીંયા તમને મિત્રો ચતુષ્કોણ આપેલું છે, ચતુષ્કોણના અંદરના ચારેય ખૂણાનો સરવાળો કરો તો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ.
બરાબર, તો તમને ત્રણ ખૂણાના માપ આપેલા છે, આ ત્રણેયનો તમે સરવાળો કરશો એટલે તમને મળશે 300 મળશે. કેટલા મળશે? 300. બરાબર, 300 જે મળશે, 300માં કેટલા નાખીએ તો 360 થઈ જાય, તો કે 60. તો એ ખૂણો કેટલાનો હશે? એક્સ જ્યાં આપેલો છે એ 60નો હશે. બરાબર, આવી રીતે તમે જવાબ ગોતી શકો છો. ચાલો એના પછી 45 નંબરનો પ્રશ્ન, તમારે પેટર્ન પૂરી કરવાની છે. 7નો વર્ગ 49 પછી 67નો વર્ગ આપેલો છે, તો આમાં વચ્ચે શું જો આગળ 4 અને છેલ્લે 9 છે, વચ્ચે 48 ઉમેરાના, એક છગડો આવ્યો તો 48 ઉમેર્યા. બરાબર, પછી બે છગડા આવે તો તમે જુઓ ચોગડો નવડો છેલ્લે રહેશે જ તે, તો એમાં બે ચોગડા અને બે આંઠડા ઉમેર્યા. બરાબર, એના પછી તમે જોશો તો 3 છગડા આવ્યા. બરાબર, તો 3 છગડા આવ્યા તો તમારે 3 ચોગડા અને 3 આંઠડા વચ્ચે ઉમેરવા પડે, તો 4 અને 9 તો છેલ્લે રહેશે જ તે, 3 ચોગડા બીજા ઉમેરો અને 3 આંઠડા ઉમેરો. બરાબર, એટલે એવો તમારો ઓપ્શન આવશે એ. આ રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. ચાલો એના પછી 46 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા મળે, તો તમે જે તેના વર્ગ તમે કરી લેજો, તમને મળશે 31 36, જે 56 × 56, 56નો વર્ગ છે 31 36, 25 50 કોઈનો વર્ગ નથી, 30 22 કોઈનો વર્ગ નથી, અને 25 35 કોઈનો વર્ગ છે નહીં. બરાબર, એટલે 31 36 આમાં તમારો જવાબ આવશે. એના પછી 47 નંબરનો પ્રશ્ન, 294ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા પૂર્ણ વર્ગ બને, તો આના તમારે મિત્રો છે ને અવિભાજ્ય અવયવ પાડી દેવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. 294ના અવિભાજ્ય તમે અવયવ પાડો, પહેલાં 2 ભાગ આલે એટલે 147 મળશે, પછી 3 ભાગ આલે એટલે તમને 49 મળશે, પછી 7 ભાગ આલે, 7 × 7 = 49, પછી 7 × 1 = 7, તો 7 તો 2 વખત આવી ગયા, એક બગડો ઘટે ને એક તગડો ઘટે, પૂર્ણ વર્ગ બનાવવા માટે બબ્બેના જૂથ થવા જોઈએ, તો 2 × 3 કેટલા થશે? 6, તો તમે એને 6 વડે ભાગો એટલે તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય, એટલે ઓપ્શન ડી જવાબ આવશે 6. બરાબર, આમાં જવાબ આવશે ઓપ્શન ડી 6. ચાલો 47 પછી આપણે જોઈએ 48 નંબરનો પ્રશ્ન, શું છે? તો કે 17 28 ઘન સેમી ધરાવતા સમઘનની દરેક બાજુનું માપ શોધો. સમઘનની દરેક બાજુનું માપ, તો સમઘનની સૂત્ર શું થશે? લંબાઈનો ઘન. બરાબર, તો 17 28 કઈ સંખ્યાનો ઘન છે? તો કે 12, એટલે આમાં તમારો જવાબ આવશે 12. ચાલો એના પછી 49 નંબરનો પ્રશ્ન છે, તમારે સાદુરૂપ દેવાનું છે. બરાબર, તો 125નો ઘન આપેલો છે, તો ઘન કાઢી નાખો, તમને કેટલા મળશે? 5. નીચે 144 વર્ગમૂળમાં આપેલા છે, તો 144 કોનો વર્ગ છે? તો કે 12, એને વત્તા 11 ના છેદમાં 12, છેદ હરખો થઈ ગયો, તો ઉપર અંશનો સરવાળો કરો, 11 વત્તા 5 કેટલા થશે મિત્રો? 16. બરાબર, 16 ના છેદમાં 12 આવે. હવે આને તમે ઉડાડી નાખો એટલે 4 3 12 અને ચોકે ચોકે 16, એટલે 4 ના છેદમાં 3 જવાબ તમારો આવશે, ઓપ્શન સી તમારો જવાબ આવશે, 4 ના છેદમાં 3. બરાબર, આવી રીતે તમે ગણતરી કરી શકો છો. ચાલો એના પછી 50 નંબરનો પ્રશ્ન, 30 દિવસનો 48 કલાક સાથેનો ગુણોત્તર શું મળે. હવે 30 દિવસ સમજ્યા, પણ 48 કલાક એટલે 2 દિવસ થાય, કેટલા દિવસ થાય? 2 દિવસ, કારણ કે એને એકમો સરખા કરવા પડે, આવું ખાસ ધ્યાન દેવાનું. બરાબર, તો અહીંયા તમે ઉડાડો તો 15 × 2 = 30, તો 15 × 1 તમારો ગુણોત્તર થશે. બરાબર, એવો ઓપ્શન જે છે એ આપણો સી જવાબ છે, 15 × 1. એના પછી 51 નંબરનો પ્રશ્ન, કે બેકી સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક શું મળે. તો બેકી સંખ્યાનો તમે વર્ગ કરો તો હંમેશા બેકી સંખ્યા જ મળે, 2નો વર્ગ 4 કરો, 4નો વર્ગ 16 કરો. બરાબર, પછી 6નો વર્ગ 36, 8નો વર્ગ 66, એવી રીતે 10નો વર્ગ 100, પછી 12નો વર્ગ 144, બેકી સંખ્યા જ મળશે, એટલે બેકી સંખ્યાનો વર્ગ કરો તો બેકી સંખ્યા મળે. એના પછી 52 નંબરનો પ્રશ્ન, કોઈ પણ રકમના 2 વર્ષના સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય. તો સાદું વ્યાજ કરતાં હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ મિત્રો કેવું મળે? વધારે જ મળે, ઓપ્શન એ જવાબ તમારો આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ, 53 નંબરનો પ્રશ્ન, કે ભાઈ જો છાપેલી કિંમત 1200 રૂપિયા હોય તો તેના પર 10% વળતર આપવાનું હોય તો વેચાણ કિંમત કેટલી થાય. તો વેચાણ કિંમત તમારે ગોતવી હોય તો યાદ રાખવાનું કે 100% એ 1200 થાય તો 10% એ કેટલા થાય. બરાબર, એટલે તમારું થશે આવી રીતે કે ભાઈ 1200 × 10 એના છેદમાં કેટલા આવશે? 6. 2 મીંડા ને 2 મીંડા ને ગયા એટલે 120 મળ્યા. બરાબર, 12 × 12 ને 65 મીંડું, 120 જે છે એ તમે 1200માંથી બાદ કરશો એટલે તમને મળશે મિત્રો 1080. બાદ કરવા પડે ને, કારણ કે એ તો વળતર મળે છે, 10% 120 થાય.
તો એ 1200માંથી 10% એટલે 120 તમારે બાદ કરવાના રહેશે એટલે તમને જવાબ મળશે ઓપ્શન સી 1080. ચાલો એના પછી 54 નંબરનો પ્રશ્ન કે જો હેર ડ્રાય રૂપિયા 6000માં લીધું હોય અને તેના ઉપર 18% જીએસટી લાગવાથી તેની પડતર કિંમત કેટલી થાય. 6000માં લીધું છે પછી એમાં 18% જીએસટી લાગે એટલે સંખ્યામાં વધારો થાય તો 18% કેટલા થઈ ગોતવા પડે. તો તમારે છે ને સીધો કરી નાખવાનું 6000 × 18 ત્રિરાશી મૂકી નીચે મૂકી દેવાના 100. બે મીંડા ઉડી ગયા. 18 × 6 કેટલા થાય? 108 થાય. અને પાછળ એક મીંડું મૂકો એટલે 1080 થયા. જીએસટી 1080 છું તો 6000માં 1080 નાખો એટલે 7080 તમને જવાબ મળે. એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી 7080. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 55 નંબરનો પ્રશ્ન માં જે સંખ્યા આપેલી છે એની અંદર સહગુણક શું મળે? સંખ્યાનો સહગુણક એટલે સંખ્યાત્મક સહગુણક ગોતવાનો છે. તો ઉપર 7 છે, નીચે 2 છે, પણ ઓછા છે એટલે −7/2. ઓપ્શન ડી તમારો જવાબ આવશે. ચાલો એના પછી 56 નંબરનો પ્રશ્ન 5 મીટર પહોળાઈ, 4 મીટર લંબાઈ, 3 મીટર ઊંડાઈ એટલે ઊંચાઈ, ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો અહીંયા જે છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સૂત્ર મૂકી ગયો તમે એટલે 5 × 4 × 3 5×4=20, 20³ તો તમને 60 મળે. તો 1 મીટર હોય તો 1000 લીટર પાણી સમાય, તો 60 મીટર હોય તો કેટલું સમાય? તો કે 60000 લીટર પાણી એમાં સમાશે. ઓપ્શન સી જવાબ તમારો આવશે. ચાલો એના પછી 57 નંબરનો પ્રશ્ન બરોબર અહીંયા તમને આપેલું છે મિત્રો. સૌથી પહેલાં તમે જુઓ ઘાતની ઘાત એટલે 3×2=6 પણ −6 થશે. હવે −6 મળે એટલે +ઘાતમાં ફેરવવું પડે એટલે 2 ઉપર વહી જાય ને 1 નીચે વહી આવે એટલે 2×6 અને 1×6. 2×6 એટલે 64 મળે. કેટલા મળે? 64 અને 1×6 એટલે 1 મળે. 66/1 અથવા તો 64 જવાબ આવવો જોઈએ બરોબર. તો એવો આમાં તમને કોઈ ઓપ્શન આપેલો છે નહીં એટલે આ પ્રશ્નમાં મિસ્ટેક છે. એટલે આમાં કા 66 આપેલું હોય અને કા 66/1 આ બેમાંથી 1 તમારો જવાબ આવશે. ઓકે ચાલો એના પછી જોઈએ આપણે 58 નંબરનો પ્રશ્ન. તો આમાં તમારે જે છે એમની કિંમત શોધવાની છે. તમને અહીં છેલ્લે આપેલું છે એમનું મૂલ્ય શું થાય. તો તમારે એમ જે છે એ ઘાત સ્વરૂપમાં છે તો ઘાત સ્વરૂપને આપણે લઈ લેવાની, બીજું કોઈને કાંઈ વત્તાવવાનું નહીં. સૌથી પહેલાં હતું m + 1 અને ગુણાકારની નિશાની છે, આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો એટલે −5 બરાબર હામીની સાઈડ કેટલી ઘાત છે? 7 બરાબર. તો 5×1 કેટલી થાય? 6 એટલે m + 6=7. હવે 6 ઓલી બાજુ લઈ જાઓ એટલે ઓછા થઈ જાય એટલે 7માંથી 6 કાઢો એટલે 1 એટલે m = 1 જવાબ મળે બરાબર. એટલે એવો તમારો ઓપ્શન આવશે. કયો આવશે? બી 1 જવાબ મળે. ચાલો એના પછી આપણે આગળ જઈએ 59 નંબરનો પ્રશ્ન. આમાં સામાન્ય અવયવ તમારે મેળવવાનો છે. તો આમાંથી સામાન્ય તમે શું કાઢશો મિત્રો? 6 કાઢશો. 6 નીકળી ગયા એટલે −x/2y મળશે બરાબર. એટલે 6 સામાન્ય નીકળે. એના પછી 60 નંબરનો દાખલો. અહીંયા તમારે જે છે આનો ભાગાકાર કરવાનો છે. એક પદીનો એક પદી સાથે ભાગાકાર બરાબર. તો 18 અને 12 જે છે તો 6×3=18 થાય અને 6×2=12 થાય એટલે 6×3=18નો તગડો વધશે. 6×6=2માંથી ઉડી જશે, નીચે વધે 2. પછી x² અને x એટલે 1x વધે અને y³ અને y² એટલે 1y વધે એટલે આવો તમારો ઓપ્શન હશે મિત્રો ઓપ્શન બી 3×2xy બરાબર. ભાગાકાર કરવાનો છે એટલે ભાગાકારમાં તમે ઉડાડી તો તમને જવાબ તમારો મળી શકે છે. તો અહીંયા જે છે મિત્રો આપણું ગણિત જે છે એ આપણે અહીંયા પૂરું કર્યું. હવે એના પછી આપણું આવશે વિજ્ઞાન બરાબર. વિજ્ઞાનની અંદર 61 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી ક્યુ જોડકું યોગ્ય નથી? તો લણણીનું સાદું ઓજાર જે છે મિત્રો એ થ્રેસર આવશે નહીં. બાકી બધા એને વાંચી લો. જમીનને સમથળ કરવી સમારથી થાય બરાબર છે. હળમાં લોખંડની મજબૂત પટ્ટી ફાલ કહેવાય એ બરાબર છે. નીંદણને દૂર કરવાનું ઓજાર ખુરપી એ પણ બરાબર છે. લણણીનું સાદું ઓજાર જે છે એ થ્રેસર ન આવે, લણણી કરવાની છે તમારે બરાબર. એટલે એમાં આપણે દાંતાડા વડે કરી શકીએ અથવા તો કમ્બાઈન મશીન વડે કરી શકીએ. ચાલો એના પછી 62 નંબરનો પ્રશ્ન. રિદ્ધિને ડેન્ગ્યુ રોગથી બચવા માટે શું કાળજી રાખવી પડશે? ડેન્ગ્યુ રોગથી જો એને બચવું હોય તો એને કાળજી રાખવી પડશે. ઓપ્શન એ માદા એડિસ મચ્છર ન કરડે તેનું એને ધ્યાન રાખવાનું રહેશે. 63 નંબરનો પ્રશ્ન. હવાના બંધારણમાં 78% પ્રમાણથી કયો વાયુ ઘટક આવેલો છે? હવાની અંદર વાતાવરણ જે છે એની અંદર 78% ક્યાં વાયુનું પ્રમાણ છે? તો એમાં આવશે મિત્રો એ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. ચાલો એના પછી આપણે જોઈએ 66 નંબરનો પ્રશ્ન. કયા ખનિજને કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે બરાબર?
તો પેટ્રોલિયમ જે છે એને કાળા સોના તરીકે ઓળખવામાં આવે છે. કોલસો આમાં નહીં આવે, પેટ્રોલિયમની અંદર એ બધું આવી જશે. એના પછી 65 નંબરનો પ્રશ્ન, જંગલમાં લાગતી આગને શું કહેવામાં આવે છે? તો જંગલમાં આગ લાગે તો એને દાવાનળ કહેવામાં આવે છે. એના પછી 66 નંબરનો પ્રશ્ન, કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલથી આપણે શું શું બચાવી શકીએ? તો કાગળનો તમે પુનઃ ઉપયોગ કરો ને રિસાયકલ કરો, બરાબર, તો વૃક્ષો છે, પાણી છે, ઉર્જા છે, આ બધું આપણે બચાવી શકીએ. એટલે ઓપ્શન ડી જવાબ આવશે આપેલ તમામ. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ 67 નંબરનો પ્રશ્ન, મધપુડાનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કઈ માખી કરે છે? તો કામદાર માદા માખી હોય એ મધમાખીના પુડાનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે. 68 નંબરનો પ્રશ્ન, વિભાગ અ ને વિભાગ બ ની યોગ્ય જોડકા બનાવેલ વિકલ્પ પસંદ કરવાનો છે, બરાબર. તો આમાં જે છે 68 નંબરનો પ્રશ્ન અડધો આ બાજુ છે અને અડધો ઓલી બાજુ છે, એટલે એમાં એ જવાબ આવશે. પહેલા અમે ડી, બીજા અમે સી, ત્રીજા અમે બી, ચોથા અમે એ, બરાબર. ટેસ્ટ ટ્યુબ બીબી અંડકોષો એની સામે તમારે જોડકું જોડવાનું આવે તો તમારે કેમ જોડવું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો એના પછી આપણે 69 નંબરનો પ્રશ્ન લઈ લઈએ. 69 નંબર, નીચેનામાંથી કયો સ્ત્રાવ નર અંતસ્ત્રાવ છે? નર અંતસ્ત્રાવ કોણ છે એ તમારે જોવાનું છે. તો એમાં ટેસ્ટોસ્ટેરોન જે છે એ નર અંતસ્ત્રાવ છે, પ્રોજેસ્ટેરોન જે છે એ માદા અંતસ્ત્રાવ છે. ચાલો એના પછી 70 નંબરનું જે છે એ પણ તમને જોડકું આપેલું છે, એની સામે તમારે જોડવાનું છે છોકરા છોકરી, શુક્રકોષ અને અંડકોષ, બરાબર. તો 70 નંબરમાં શું જવાબ આવશે? તો કે છોકરા જે છે એમાં આવશે એક્સ અને વાય રંગસૂત્ર હોય, બરાબર. પછી છોકરી જે છે એમાં એક્સ અને એક્સ રંગસૂત્ર હોય. પછી શુક્રકોષ જે છે એમાં એક્સ અથવા તો વાય રંગસૂત્ર મળે, અને અંડકોષ જે છે એમાં તમને મળશે એક્સ રંગસૂત્ર, બરાબર. એટલે ઓપ્શન બી તમારો જવાબ આમાં આવશે. ચાલો એના પછી 71 નંબરનો પ્રશ્ન, તરુણાવસ્થામાં કયા પ્રકારનો ખોરાક યોગ્ય કહેવાય? તરુણાવસ્થા હોય તો એમાં કયા પ્રકારનો ખોરાક તમારા માટે યોગ્ય છે? તો એમાં બી જવાબ આવશે, રોટલી દાળ શાકભાજી બધું, બરાબર. બાકી ઉપર ભાત બર્ગર ને વેફર ને નૂડલ્સ ને પીઝા ને એવું બધું કંઈ ખાવાનું છે નહીં. 72 નંબરનો પ્રશ્ન, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગે તો એને દબાણ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા વ્યાખ્યા આપેલી છે. એના પછી 73 નંબરનો પ્રશ્ન, ઘર્ષણ બળ કયા પદાર્થ પર લાગતું નથી? તો ઘર્ષણ બળ જે છે સ્થિર પુસ્તક ઉપર લાગતું નથી, બાકી ગતિમાન દોડો હોય તો લાગે, ગતિમાન માણસ ઉપર લાગે, ગતિમાન વિમાન ઉપર લાગે, બધા ઉપર લાગે, પણ સ્થિર પુસ્તક હોય તો એના પર લાગે નહીં. 74 નંબરનો પ્રશ્ન, હવા અથવા પાણીમાં તરલ ઘર્ષણ ઘટાડવા માટે વસ્તુનો આકાર કેવો રાખવામાં આવે છે? બરાબર, તરલ ઘર્ષણ ઘટાડવું હોય તો એનો આકાર કેવો રાખવામાં આવે છે? તો એમાં આવશે મિત્રો ધારારેખીય આકાર રાખવામાં આવે છે. ચાલો એના પછી 75 નંબરનો પ્રશ્ન, એક વસ્તુના કંપનની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે તો તેના કંપનનો આવર્તકાળ તમારે શોધવાનો છે, બરાબર. તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ 0.02 સેકન્ડ. ચાલો એના પછી 76 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગ શું અટકાવે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે એ શું અટકાવે? તો કે ક્ષાર અને કાટને અટકાવે, બરાબર. વિદ્યુત પ્રવાહ રાસાયણિક અસર એ બધું તો સમજ્યા, પણ ક્ષાર જે લાગી જાય ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાથી, લોખંડની વસ્તુ ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ તમે કરો તાંબાનું પડે સડાવો, બરાબર, તો એના પર ક્ષાર ન લાગે કાંટ ન લાગે આવી ઘટનાઓને બચાવી શકે છે. ચાલો એના પછી 77 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો, બરાબર. એલઈડીનો ઉપયોગ ટેસ્ટરમાં થાય છે, બરાબર. વિદ્યુત દ્રાવણનો જે વિદ્યુતના સુવાહક હોય છે, બરાબર, યોગ્ય વિધાન તમારે પસંદ કરવાનું છે. કેરોસીન વિદ્યુતનું સુવાહક છે, બરાબર. અહીંયા તમારો જવાબ ઈ આવશે. કોઈપણ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ હંમેશા વધે છે, બરાબર. એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. ચાલો એના પછી 78 નંબરનો પ્રશ્ન, ભૂકંપને લીધે કઈ કઈ સ્થિતિનું નિર્માણ થાય છે? ભૂકંપ આવે તો કઈ કઈ પરિસ્થિતિ થાય? તો કે પૂર આવે,
ભૂસ્ખલન થાય, સુનામી આવે, એટલે કે આપેલ તમામ આમાં જવાબ આવશે. 79મો પ્રશ્ન, આપણી આંખોમાં પ્રકાશ શાની મારફતે દાખલ થાય છે? તો આપણી આંખની અંદર પ્રકાશ જે છે એ કોર્નિયાની મારફતે દાખલ થાય છે. 80મો પ્રશ્ન, કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના ખૂણે ગોઠવવાના હોય છે? તો એ મિત્રો 60 અંશના ખૂણે તમારે ગોઠવવાના હોય છે, કેલિડોસ્કોપ બનાવો એટલે. ચાલો એના પછી 81મો પ્રશ્ન, યુરોપથી ભારત, સામાજિક વિજ્ઞાન ચાલુ થઈ ગયું છે, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે છે? બરાબર, તો યુરોપથી ભારત આવવું હોય તો એટલાન્ટિક અને હિન્દ મહાસાગરમાંથી તમારે પસાર થવું પડે. જો બાય ઇનકેસ મિત્રો આન્સર કી બીજા વ્યક્તિએ બનાવેલી છે, એટલે બાય ઇનકેસ એકાદ બે પ્રશ્નોમાં મિસ્ટેક હોય તો તમે તમારી મતલબ ચેક કરી લેજો, બાકી તો લગભગ ફાઇનલ જ હોય, પણ એકાદ બે પ્રશ્નોમાં કદાચ બીની જગ્યાએ ડી થઈ ગયો, ડીની જગ્યાએ બી થઈ ગયો, એવું બની શકે. ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 82મો પ્રશ્ન, ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? ગળીની પ્રથાઓ માટે, ઉત્પાદન માટે ગળીનું ઉત્પાદન કરવામાં આવે એના માટેની બે પ્રથા હતી, તો એ આવશે મિત્રો મહાલવારી અને રૈયત પ્રથા જે છે એ અમલમાં હતી. ચાલો એના પછી 83મો પ્રશ્ન જે છે, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? 1857નો જે સ્વતંત્ર સંગ્રામ થઈ ગયો હતો એની અંદર કોણે નેતૃત્વ સંભાળ્યું હતું? તો કે એમાં આવશે ગરબડદાસ મુખી, એનું સંચાલન સંભાળ્યું હતું. ચાલો એના પછી આપણે આગળ જઈએ 84મો પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં ક્યાં નામે ઓળખાતું હતું? હાલમાં જે રાષ્ટ્રપતિ ભવન જે છે એ પહેલાં ક્યાં નામે ઓળખાતું હતું? તો એ પહેલાં જે છે મિત્રો વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. 85મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો એ આવશે વિલિયમ કે રે એ, એણે સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી. 86મો પ્રશ્ન, નીચે પૈકી કયા ક્રાંતિકારીઓ એ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? બંગાળની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણે ચલાવી હતી? તો કે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી, એટલે એ અને બી બંને જવાબ એમાં આવશે. 87મો પ્રશ્ન, અહીંયા બે ઓપ્શન આપેલા છે, બે ઓપ્શન ઉપર છે, કયા મુઘલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? પ્રશ્ન ખાસ વાંચી લેજો, ક્યા મુઘલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? બાબર, અકબર, બરોબર, એના પછી જહાંગીર અને શાહજહાં. તો આમાં જવાબ આવશે મિત્રો જહાંગીરે જે છે ચિત્રશાળાની શરૂઆત કરી હતી. 88મો પ્રશ્ન, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો? તો એમાં આવશે શ્રી ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી. બરાબર, 89મો પ્રશ્ન, નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયું છે? નવીનીકરણીય, તો એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ જંગલો છે, પ્રાણીઓ છે, સૂર્યપ્રકાશ, એ નવીનીકરણીય સંસાધન છે. એના પછી 90મો, અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનિજો કયા નામે ઓળખાય છે? અશુદ્ધ સ્વરૂપે રહેલા હોય તો એને અયસ્ક સ્વરૂપે ઓળખાય છે. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 91મો પ્રશ્ન, બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા, મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? જો બાજરીનું ઉત્પાદન બનાસકાંઠામાં થતું હોય તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જે છે મિત્રો ક્યાં થાય છે? જૂનાગઢમાં થાય છે. 92મો પ્રશ્ન, કૃષિ આધારિત ઉદ્યોગ એટલે કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ, તો એમાં કયો આવશે? તો કે સિમેન્ટ ઉદ્યોગ આવશે. કયો આવશે? સિમેન્ટ ઉદ્યોગ. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. 93મો પ્રશ્ન, કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર હોય? કોઈપણ વિકાસનો વિકાસ કરવો હોય તો એ જે છે એ માનવ સંસાધન ઉપર એનો આધાર હોય છે. WHOનું પૂરું નામ તમારે જણાવવાનું છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન એ તમારો જવાબ એમાં આવશે. ચાલો એના પછી 95મો પ્રશ્ન, બંધારણ ઘડતર માટેનો નીચે પૈકી કયો સાચો સમયગાળો છે બંધારણના ઘડતર માટે? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, ઓપ્શન સી તમારો એમાં જવાબ આવશે. 96મો પ્રશ્ન, નીચેનામાંથી કયા શબ્દનો અર્થ પતંગ થાય છે? તો એમાં આવશે ઓપ્શન એ, અ કાઇટ. બરાબર, એના પછી 97મો પ્રશ્ન, અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે? અઠવાડિયું હોય તો એનો છેલ્લો વાર કયો છે? તો કે સેટરડે.
કયો વાર છે? સેટરડે, એટલે શનિવાર. 98 નંબરનો પ્રશ્ન, દુકાનનો અંગ્રેજી શબ્દ લખો. જો અંગ્રેજી ચાલુ થઈ ગયું છે, દુકાનનો અંગ્રેજી શબ્દ શું થાય મિત્રો? શોપ, બરોબર, SSOP. સાચો સ્પેલિંગ તમારે માન ખાસ જોવું. ચાલો એના પછી 99 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા સ્ટાર્ટ સાઇન એટ નાઇટ, બરોબર, તો એમાં જવાબ આવશે એ, ધ સ્ટાર્ટ સાઇન એટ નાઇટ. 100 નંબરનો પ્રશ્ન, ધેર આર ખાલી જગ્યા ઇન ધીસ બુક, બરોબર, તો એમાં આવશે એ, ધેર આર સ્ટોરીઝ ઇન ધીસ બુક. 101, પેલી છોકરી છે, સાદું વાક્ય પસંદ કરો. પેલી છોકરી છે એવું સાદું વાક્ય, તો ધેટ ઇઝ અ ગર્લ, ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 102 નંબરનો પ્રશ્ન, માય નેમ ઇઝ વેદિકા ખાલી જગ્યા ટીચ ઇંગ્લિશ, બરોબર, તો એમાં જવાબ શું આવશે? 102ની અંદર આવશે એ, આઈ ટીચ ઇંગ્લિશ. 103 નંબર, સી વોઝ બોર્ન ખાલી જગ્યા 2004, બરોબર, તો 103માં આવશે સી, સી વોઝ બોર્ન ઇન 2004. 104 નંબરનો પ્રશ્ન, તમારું પાઠ્યપુસ્તક ખોલો, સાચું વાક્ય તમારે શોધવાનું છે, બરોબર, તો એમાં આવશે ઓપન યોર ટેક્સ્ટ બુક્સ, ઓપ્શન એ જવાબ આવશે. 15 નંબરનો પ્રશ્ન, 105 નંબરનો છે, ધ ખાલી જગ્યા ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ્સ, તો ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ્સ, એમાં એ જવાબ આવશે. નંબર ડી, ફરવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? ગુજરાતી ચાલુ થઈ ગયું છે, ડી ફરવો, તો એનો અર્થ થાય છે કુબુદ્ધિ સૂજવી, કુબુદ્ધિ સૂજવી, બરાબર. 107 નંબર, અધ્યયન શબ્દની સંધિ સૂટી પાડો, તો એમાં આવશે અધિ વત્તા અયન, બી જવાબ આવશે. 108 નંબર, સુ વત્તા અચ્છ શબ્દની સંધિ જોડવાની છે, તો એમાં આવશે સ્વચ્છ, સુ વત્તા અચ્છ એટલે સ્વચ્છ. ચાલો એના પછી 109 નંબર, પેટ મોટું હોવું શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો. પેટ મોટું હોવું એટલે કે ઉદાર દિલના હોવું, બી જવાબ આવશે. 110 નંબર, કર્કશ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો, તો કર્કશ શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે તીણો અને કઠોર, એટલે એ અને બી બંને જવાબ એમાં આવશે. ચાલો એના પછી 111 નંબરનો પ્રશ્ન આપણે વ્યાજાય ઉપર, 111 નંબર, ગુજરાતનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો એમાં આવશે ગુજરાતનું વિધાનસભા ગૃહ 111માં એ, ગાંધીનગરમાં આવેલું છે. નીચેનામાંથી પ્રાસયુક્ત શબ્દની જોડ શોધો, પ્રાસયુક્ત શબ્દની જોડ, તો એમાં આવશે એ અને બી બંને, માલકાલ આભ લાભ, બરાબર. 113 નંબરનો પ્રશ્ન, દામ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો, તો એમાં પણ આવશે સી એ અને બી, દામ એટલે કિંમત અને મૂલ્ય બંને થાય. 114 નંબર, અમર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો, તો અમર જે છે એનો વિરુદ્ધ શબ્દ થશે નાશવંત, શું થશે? નાશવંત. એના પછી 115 નંબર, બાળપણનો સમય શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, બાળપણનો સમય, તો એમાં આવશે બાલ્યકાળ. 116 નંબર, હિન્દી ચાલુ થઈ ગયું છે તમારું અહીંથી, અંક ઓર શબ્દ કી સહી જોડ બતાવીએ, તો એમાં આવશે ઓપ્શન સી, 29, બરાબર, પછી 32, એ ખોટું છે તેવી લખેલું છે, 32 આપેલું છે, 28 અને 23, એટલે એમાં જવાબ આવશે 29, સી સાચો જવાબ છે. 117 નંબર, નિમ્ન મેસે ગલત જોડ બતાવીએ, ગલત જોડ કઈ છે? તો એમાં આવશે ઓપ્શન ડી, બરાબર, સુતુર મુર્ગ જો સંભળી થાય એ તમારો જવાબ કેવો છે? ખોટો છે. ચાલો એના પછી 118 નંબરનો પ્રશ્ન, વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ, એમાં સી જવાબ આવશે, ભ જ ન, તો ભેગા કરવાના છે એટલે ભજન. 119 નંબર, ખાલી જગ્યા મેં મછલી તેર રહી થી, ક્યાં તેર રહી હતી? તો કે તાલાબ મેં મછલી તેર રહી હતી, જંગલ ગા ઘર કે ગાંવ આવે નહીં. એના પછી 120 નંબરનો મિત્રો છેલ્લો પ્રશ્ન, બરાબર, પર્યાયવાસી શબ્દો કી ગલત જોડ બતાવીએ, પર્યાયવાસી ગલત જોડ કહે છે પૃથ્વી તો પાતાલ, એ ગલત જોડ છે એટલે કે ખોટી જોડ છે, બાકીની જોડ તમે વાંચી શકો સાચી જોડ છે, બરાબર. તો આ હતું મિત્રો પહેલાં 40 માર્કનું મેટ જોયું, હવે 80 માર્કનું આપણે
શું જોયું? શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ. તો આવા પ્રકારના પ્રશ્નો જે છે તમારે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર આવતીકાલે આવી શકે છે. તો આવા પ્રશ્નો જો તૈયાર કરવાના બાકી હોય તો તમે જોઈ શકો છો, તમને ખબર પડે કે આવા પ્રશ્નોના કેવી રીતે આપણે જવાબ દેવા. બરોબર, તો આઈ હોપ કે તમને મિત્રો આજનો મુદ્દો સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.